ગુડ મોર્નિંગ સુપ્રભાત, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ. ગુડ મોર્નિંગ ગુજરાત આજે આવી પહોંચ્યું છે પરિમલ ગાર્ડનમાં. પરિમલ ગાર્ડનમાં અનેક લોકો આવે છે, પોતાની હેલ્થ પ્રત્યે ખૂબ સભાન છે. તમને અનેક લોકોમાં વિવિધતા દેખાવા મળશે. કોઈ ભજન કીર્તન કરી રહ્યું હોય છે, કોઈ મુદ્દા પર ચર્ચા કરતું હોય છે, કોઈ પોતાના ફેમિલી ડિસ્કસ કરતું હોય છે, કોઈ યોગા કરતું હોય છે, કોઈ લાફિંગ એક્સરસાઇઝ કરતું હોય છે. ઝુંડમાં પણ લોકો એક્સરસાઇઝ કરે છે, સાથે સાથે એકલા એકલા પણ શાંતિથી એક જગ્યા પર બેસીને મેડિટેશન પણ કરે છે. તો પરિમલ ગાર્ડનનું વાતાવરણ ખૂબ સુંદર હોય છે સવાર સવારમાં, અને આજે ગુડ મોર્નિંગ ગુજરાત આવ્યું છે પરિમલ ગાર્ડનમાં મુદ્દા પર ચર્ચા કરવા માટે. તો ચાલો મારી સાથે મુદ્દા પર ચર્ચા કરીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સિસ્ટર. શું નામ છે આપનું? મારું નામ ગોવિંદભાઈ એસા. તમારી હેલ્થ પ્રત્યે તમે કેટલા સભાન છો? મારી હેલ્થ પ્રત્યે હું 12 વર્ષની ઉંમરથી આજ સુધી હેલ્થ ઉપર ધ્યાન રાખ્યું છે મેં, અને આજ સુધીમાં મારા પરિવારમાં પણ બધા શરીરે સુખી છે અને અમારા પરિવાર સાથે અમે હસી ખુશીને રહીએ છીએ. હું છેલ્લા પરિમળ ગાર્ડનમાં 45 વર્ષથી લાફિંગ ક્લબ, બ્રિધિંગ ક્લબ, રનર્સ ક્લબ આ બધી પ્રવૃત્તિઓ અહીંયા અમે ચલાવીએ છીએ. તમે જોડાયેલા છો? જોડાયેલા છે. ડોક્ટરની જો આવડે વાત કરવામાં આવે, ગુડ મોર્નિંગ ગુજરાતમાં મુદ્દા પર અમે ચર્ચા કરીએ, તો ડોક્ટરની મુલાકાત કેટલી વખત લો છો વર્ષમાં? અમે ડોક્ટરને અમે બોલાવીએ છીએ, ફક્ત ચેકિંગ માટે બોલાવીએ જાહેરમાં, બાકી અમે ઇન્ડિવિડ્યુઅલ અમારી એક પણ ટેબ્લેટ લેવી નથી પડતી. આજે મારા પરિવારમાં પણ બાળક હોય કે મારા પુત્ર વધુ હોય કે મારા ઘેર મારા વહુ મારા મિસિસ હોય દીકરાઓ હોય, ડોક્ટરની મુલાકાત બહુ ઓછા લો છો. પણ આજે અમે વાત કરી રહ્યા છે કે પશ્ચિમ બંગાળની વાત કરીએ, ડોક્ટરો દેશભરમાં હડતાલ પર જ્યારે ઉતરી જતા હોય તો કેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે, કેટલા દર્દીઓ રખડી પડતા હોય છે, તમારા જેવા સિનિયર સિટીઝનને પણ તકલીફ પડતી હોય છે, શું વિચારો છો આપ? હવે આ બાબતની અંદર હું છેલ્લા 40-50 વર્ષથી સંકળાયેલો છું. ડોક્ટર એટલે ડોક્ટર એક પબ્લિકના હેલ્થ માટેના ડોક્ટર હોય છે. કોઈ પણ રાજકારણની અંદર કે ચીફ મિનિસ્ટર કે પ્રાઇમ મિનિસ્ટર હોય કે ગૃહપ્રધાન હોય કે સંરક્ષણ પ્રધાન હોય, તો ડૉક્ટરોએ કોઈ દિવસ હડતાલ બાબતનો મગજમાં વિચાર નહીં કરવો જોઈએ. એને પબ્લિકનો વિચાર કરવો જોઈએ કે આજે 116 જે કરોડ પ્રજા છે એનું હિત ધ્યાન રાખવું જોઈએ. જ્યારે હોસ્પિટલોમાં દર્દીઓ બીમાર પડ્યા હોય અને તમે જો હડતાલ પાડો તો એનું પાપ તમને ડૉક્ટરોને લાગે, અને આ બાબતની અંદર ડૉક્ટરોએ આખા ભારતમાં નહીં પણ વર્લ્ડની અંદર ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, વડીલનું કેવું હતું કે ડૉક્ટરોએ હડતાલનો વિચાર પણ સુદ્ધા ન કરવો જોઈએ. આપનું શું નામ છે? હું નરેશ જે પટેલ છું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને પરિમળ ઉદ્યોગમાં પ્રેસિડેન્ટ છું. ખૂબ સરસ સર. આજે અમે વાત કરી રહ્યા છીએ ડોક્ટરો વિશેની. તમે તો ડોક્ટરો લોકોની ઓછી મુલાકાત લો છો, પણ ડોક્ટરો જ્યારે હડતાલ પર ઉતરતા હોય છે તો કેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે? અને હડતાલ ડોક્ટર જ્યારે કરતા, એક સેવા કરનારો વ્યક્તિ ડોક્ટર જ્યારે હડતાલ પર ઉતરે તો કેવી વિકટ પરિસ્થિતિનો સામનો દર્દીઓએ કરવો પડે છે, શું વિચારવું છે આપનું? દરેક વસ્તુને પ્લસ ને માઇનસ હોય છે. હું એક પ્રોફેશનલ છું એટલે મને ખબર છે કે પ્રોફેશનલ એટલે શું અને વેપારી એટલે શું. નોકરી કરનાર અને પ્રોફેશનમાં આ જ ફેર છે. ડૉક્ટરો આવશ્યક સેવા છે, બધું જ આપણે સમજીએ છીએ કે ગરીબોની મદદ કરે છે કે ગમે તે કરે છે, બધું જ આપણે જાણીએ છીએ. પણ એનો અર્થ એવો નથી કે તમે એમની સેફ્ટી ના સાચવો. સંપૂર્ણ સંજોગોમાં એમની મારી દ્રષ્ટિએ હડતાલ છે યોગ્ય અને વ્યાજબી છે. કોઈ પણ માણસને, કોઈ પણ ડૉક્ટરને મારવા કરવાનો, ગાળો બોલવાનો, ખરાબ કરવાનો અધિકાર નથી રહેતો. એ માણસ સેવા કરે છે, એનો અર્થ એવો નહીં કે તમે એને ગમે રીતે બોલી શકો. બિલકુલ સંજોગોમાં ખોટું છે. એટલે આપણે ડૉક્ટરોની અગેન્સ્ટમાં જે વાતો કરીએ છીએ એ પણ આપણે સમજવું છે કે તમે કોની સામે બોલો છો. દરેક મિનિસ્ટર, દરેક ગુજરાતના મહામંડળના માણસ હોય કે એ લોકોને સેફ્ટી આપવામાં આવે છે. મોદી સાહેબ હોય કે પછી કોઈ પણ મિનિસ્ટર હોય, એને કેટલી બધી સેફ્ટી આપવામાં જાય. કઈ જજીસ, સુપ્રીમ કોર્ટના જજ હોય કે હાઈકોર્ટના જજ, એ લોકોને ડોક્ટરોને સેફ્ટી, બિલકુલ સેફ્ટી જો આપતા ના હોય તો તમે એમને જો એમને મારવાનો કોઈ અધિકાર નથી. બિલકુલ આ ખોટું છે. અને 100% ડૉક્ટરની હડતાલ સાચી છે, વ્યાજબી છે, અને જે લોકો ઉહાપો કરે છે એ મારે છે બહુ જ ખોટું કહેવાય. તો મિત્રો, વડીલનું કેવું હતું કે ડોક્ટરોની હડતાળ વ્યાજબી છે, એમને પણ સેફ્ટી આપવાની જરૂર છે, કાયદાના જે પણ અધિકારીઓ છે તેમને સેફ્ટી મળે છે તો ડોક્ટરોને કેમ નહીં, તેવું તેમનું માનવું છે. વડીલ, આપનું નામ શું છે? મોહન સબનારી. તમારું શું માનવું છે ડોક્ટરોની હડતાળ વિશે?
Because they have got the family needs, yes. So that way it is good. ડોક્ટરો હડતાલ પર ઉતરી જતા હોય તો કેવી વિકટ પરિસ્થિતિનો સામનો નહીં થાય, કોઈ વિકટ થાય બીજી જગ્યાએ જતા રહેવાનું, હોસ્પિટલમાં જતા રહેવાનું. હોસ્પિટલ ડૉક્ટર તો અલગ હોય છે, પણ એને એવું કહેવાનું નથી મારું કે એમને પગાર કે એવી ફેસિલિટીઝ ઓછી આપવી છે, એ નહીં, એ તો બરાબર આપવી જોઈએ. ફેસિલિટી ડૉક્ટરોને બરાબર આપવી જોઈએ. બીજા પણ વ્યક્તિઓ છે, શું નામ છે આપનું? રામન અય્યર. સર, આજે અમે વાત કરી રહ્યા છે કે ડોક્ટરો જ્યારે હડતાલ પર ઉતરતા હોય છે ત્યારે ખૂબ વિકટ પરિસ્થિતિનો સામનો થતો હોય છે, દર્દીઓ રખડી પડતા હોય છે, પરિસ્થિતિ વિકટ સર્જાતી હોય છે, તો આપનું શું માનવું છે આ મુદ્દા પર? અત્યારે જે હડતાલ પર એની વાત કરો છો, એ ક્યાં કહે છે કે ઇમરજન્સીમાં તો કોઈ પ્રોબ્લેમ તો છે નહીં, અને દે આર ઓલ્સો પીપલ હુ આર સર્વિંગ ટુ ધ સોસાયટી, એમની ઇજ્જત છે કે નહીં કંઈ? તમે ગમે તેને જોઈને મારામારી ઉપર કરો. આ 21મી સદીમાં જે બંગાળમાં જે ચાલે છે આ તો ગુંડાગીરી કહેવાય. લોકોને ગમે તે તમારો પ્રોબ્લેમ હોય કોઈના ઉપર હાથ તો ના ઉઠાવે, અને યે દે આર ઓલ વોટ ઇઝ ધ સ્ટેટસ ઇન ધ સોસાયટી. એન્ડ ડોક્ટર્સ મીન્સ યુ નીડ એટ એની ટાઈમ 24 અવર્સ, એને ગાડીમાં લઈને ગુંડાગીરી કરીને એના ઉપર મારો, ધીસ ઇઝ ટોટલી નોટ એક્સેપ્ટેબલ. અને એ લોકો મોરલ સપોર્ટ આપવું જ જોઈએ, એન્ડ ધે આર ગોટ ધેર ઓન ફેમિલીઝ. તમારું શું માનવું છે કે ડોક્ટરો માટે પણ, એમને રક્ષણ માટે પણ કાયદા કેવા કડક બનાવવા જોઈએ? દે હેવ ટુ ફોર્મ એ લો, ધેર પ્રોટેક્શન શુડ બી ધેર, દે આર ઓલસો સર્વિંગ લાઈક વેધર ઇટ ઇઝ પોલીસમેન ઓર લાઈક દેટ. ડોક્ટર દે આર ઓલ ધ ઇમ્પોર્ટન્ટ પીપલ ઇન ધ સોસાયટી, દે આર ડુઈંગ સર્વિસ ટુ ધી પબ્લિક, બટ ધેર સેફટી, વોટ અબાઉટ ધેર સેફટી? યુ કેનોટ ડુ ધીસ ગુંડાગીરી વિથ ધેમ, દેટ ઇઝ વેરી ક્લિયર. વી ટોટલી સપોર્ટ વોટ દે આર ડુઈંગ ઇઝ રાઈટ. તો ડોક્ટરને સપોર્ટ કરી રહ્યા છે કે ગુંડાગર્દી ન થવી જોઈએ. બીજા પણ વડીલો છે, તેમની પણ મુલાકાત લઈએ કે આજના મુદ્દા પર તેઓ શું વિચારી રહ્યા છે. શું નામ છે આપનું? તુલસીદાસ. વડીલ, આજે અમે વાત કરી રહ્યા છે કે ડોક્ટરો જ્યારે હડતાલ પર ઉતરતા હોય છે ત્યારે દર્દીઓની હાલત વિકટ બની જતી હોય છે, ડોક્ટરો પર હાથ ઉપાડી રહ્યા છે પેશન્ટના સગાવાલાઓ, એવા ઘણા બધા કિસ્સાઓ પણ બનતા હોય છે. હમણાં રિસન્ટમાં જ હોસ્પિટલમાં એક મારવામાં આવ્યો હતો દર્દીને, તો આ તમારું શું માનવું છે? અમારું એ માનવું છે ડૉક્ટર ખરેખર સાચા છે. હવે દર્દી તો આવે તો એ લોકો સેવા તો કરતા જ હોય છે, કે એ લોકો સેવામાં કંઈ ભેદભાવ નથી રાખતા હોતા, ભાઈ આ કોણ કઈ કોમનો છે બીજું છે એવું જોતા નથી. એ તો સેવા માટે જ હોય છે, અને સેવા કરતાં કદાચ અચાનક દર્દીનું કોઈ મૃત્યુ બી થઈ જાય તો એમાં કંઈ એ જવાબદાર નથી હોતો, તો એના માટે એને પછી પનિશમેન્ટ કરવામાં આવે ડૉક્ટરને, તો એ તો બધું ખરાબ છે. તો પછી સેવા કોણ કરશે? સેવા આપવા કોણ આવશે? તો એમને પણ રક્ષણની જરૂર છે, સાચી વાત છે. તો એ રક્ષણ તો આપવું જ જોઈએ, અને એમની માંગણી ક્યાં ખોટી છે? એમની માંગણી તો એ જ ખોટી છે, ભાઈ રક્ષણ આપો, અને જેમણે આ ન્યુસન્સ કર્યું છે એને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરો. મીનાબેન, આજે અમે વાત કરી રહ્યા છે કે ડોક્ટરો જ્યારે હડતાલ પર ઉતરતા હોય છે ત્યારે જે પરિસ્થિતિ સર્જાતી હોય છે, એક સેવા કરનાર ડોક્ટર, એક સમાજનો હોદ્દેદાર, એક સમાજનો જવાબદાર વ્યક્તિ જ્યારે હડતાલ પર ઉતરે પોતાની માંગણીઓ સાથે, ત્યારે શું વિચાર આવે? જો ડોક્ટરો હડતાલ પર ઉતરવું ના જોઈએ, પણ જ્યારે સામે પેશન્ટના જે સગાઓ, એમને મૃત્યુ થયું હોય એટલે એ લોકો એની સામે બળવો કરે છે, પણ હું એવું માનું છું કે ડોક્ટરો એજ્યુકેટેડ હોય છે, એમની પાસે જ્ઞાન તો હોય છે, પરંતુ ઘણીવાર જે દર્દી હોય એના બીજા સંજોગો, ધારો કે બીજું, ધારો કે એમણે હાર્ટનું કર્યું પણ એમને બ્લડ પ્રેશર વધારે હોય, કે બીજા કોઈ કારણસર એમના બીજા અવયવ નબળા હોય, એના હિસાબે માણસ મૃત્યુ પામે, એના માટે ડૉક્ટરને દોષ દેવાય નહીં. અને ડૉક્ટર એ શું, જ્યારે બને છે કે બનવાનો વિચાર કરે ત્યારે પણ એ વિચારે છે કે હું સેવા કરવા માટે જ અહીં આવ્યો છું, અને જો તમે આવી રીતે ડૉક્ટર ઉપર બળવો કરો તો પછી ડૉક્ટરો સેવા નહીં કરો તો શું થશે આ સમાજનું? એટલે ડૉક્ટર ઉપર બળવો કરવો જોઈએ નહીં. ડૉક્ટરો પોતે પોતાની રીતે બુદ્ધિથી વિચારીને આટલું બધું ભણ્યા હોય અને એનો સારી રીતે જ, એમની દ્રષ્ટિ તો સારી જ હોય છે, પણ કોઈ પણ કામમાં ઘણીવાર નથી હોતું કે બીજા સંજોગોને હિસાબે માણસ મૃત્યુ પામે છે, એમાં ડૉક્ટરને દોષ દેવાય જ નહીં. અને ડૉક્ટરને આ રીતે, તમારે કોઈ બી વ્યક્તિ આવી રીતે ડોક્ટરનો વિરોધ કરે એ યોગ્ય નથી. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ. ક્યા નામ હે આપકા? નવલ કિશોર જૈન. સર, આજ હમ બાત કર રહે હૈ કે સમાજ કા જવાબદાર વ્યક્તિ ડોક્ટર હોતા હે, ડોક્ટર સભી કા ખ્યાલ રખતા હે. આપ તો ડોક્ટર કી મુલાકાત લેતે હો યા નહીં? લેતા હું, પરમેનન્ટ લેતે હો. અગર ડોક્ટર હડતાલ પર આ જાતે તો દર્દીઓ કી ક્યા હાલત બન જાતી હૈ? ઓર આપકા ક્યા સોચ રહા હે કે ડોક્ટર કો હડતાલ કરની ચાહીએ યા નહીં કરની ચાહીએ? ડોક્ટર કો હડતાલ મજબૂરી માં કરની પડતી હૈ,
उनको हड़ताल करनी नहीं चाहिए, इमरजेंसी के लिए दो चार डॉक्टर होने चाहिए एक्स्ट्रा में, लेकिन फिर भी क्या करें, उनको मारते हैं तो फिर उनकी मजबूरी है। वो ये कैसा है कि डॉक्टर को मार भी सकते हैं? मारते हैं इसलिए, नहीं नहीं उनमें सेंस नहीं है मारने वालों में। अभी ये तो रोग है, कोई भी डिसीज है तो कुछ ऐसा हो सकता है, वो पहले सिग्नेचर लेते हैं डॉक्टर लोग भाई क्यों ऐसा होता है। कभी मर गया तो डॉक्टर थोड़े मारने के लिए खड़ा है, वहाँ बैठा है। બીજા પણ ભાઈ છે, શું નામ છે આપનું? મારું નામ નારાયણ દાસવાણી। સર, આજે અમે મુદ્દા પર ચર્ચા કરવા કરી રહ્યા છે, આપનું શું માનવું છે? ડોક્ટરોએ હડતાલ ઉપર ઉતરવું ના જોઈએ, કારણ કે એમને આપણે ભગવાન માનીએ છીએ, પણ એ લોકો જ્યારે મજબૂરીમાં હડતાલ પર ઉતરી જાય તો શું તો આપણી હાલત ખરાબ થઈ જાય, એટલે એ લોકોને તો આમ જ સ્થાન કરવું જ પડે છે, પણ એ લોકો જ્યારે મજબૂરન હડતાલ ઉપર ઉતરે છે તો આપણા માટે બહુ ખરાબ થાય છે, કારણ કે જે ઘરમાં જે પેશન્ટ હોય, જેમની જે એની જે હાલત થાય, આખા કુટુંબની હાલત થાય, એક જ માણસ કમાવતો હોય અને એની હાલત ખરાબ હોય અને ડૉક્ટર હડતાલ ઉપર ઉતરી જાય તો આખો ઘર બરબાદ થઈ જાય છે। એટલે સરકારે કાં તો પછી એક્સ્ટ્રા ડૉક્ટરોની ટીમ કાયમ તૈયાર રાખવી જોઈએ દરેક શહેરમાં ગામમાં, જ્યારે બી આવું બને તો ઇમરજન્સી ડૉક્ટરો હોવા જોઈએ। ડૉક્ટરોની હાલત કેવી બનતી હોય છે ત્યારે લોકો હડતાલ પર આવી જતા હોય? ના, ડૉક્ટરોની હાલત બને છે એમાં પબ્લિકનો વાંક હોય છે, પણ એટલો બધો નથી હોતો કે એ લોકોને હડતાલ ઉપર જવું પડે અને એ લોકોને લોકો મારી નાખશે। સરકાર બેઠી છે, હડતાલ ઉપર જાય પબ્લિક જો મારે તો કાયદો હાથમાં લઈ શકે છે, મારવાવાળાને પકડી શકે છે, કાયદા કડક બનાવવા જોઈએ દર્દી માટે, ડૉક્ટર માટે પણ, અને જે કાયદાકારી વ્યક્તિઓ છે એ લોકોને પૂરેપૂરો સહકાર આપવો જોઈએ, ઈમાનદારીથી કામ કરવું જોઈએ, સહકાર આપવો જોઈએ। શું નામ છે વડીલ આપનું? સદાનંદભાઈ। સર, આજે અમે વાત કરી રહ્યા છે કે ડૉક્ટરો જ્યારે હડતાલ પર ઉતરતા હોય ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે, અને ડૉક્ટરોની એવી તો કેવી મજબૂરી આવી જતી હોય છે કે તેઓ દેશભરમાં હડતાલ કરવા રસ્તા પર આવી જતા હોય છે, તો કેવા કાયદા બનાવવા જોઈએ, સરકારે પણ શું ધ્યાન રાખવું જોઈએ? એક તો દર્દીઓ કોઈને તકલીફ હોય તો જે દવાખાને આવે, તો મારી તો એમ ઈચ્છા છે કે દર્દીઓને સંપૂર્ણ સારી રીતે સારવાર આપવી જોઈએ, અને ડૉક્ટરોની આ પ્રાઇમા ફેસી ફરજ છે કે એમણે દર્દીઓને સાજા કરીને ઘેર મોકલવા જોઈએ, અને ડૉક્ટરની જે એમનામાં જે આવડત છે એનો દર્દીને પૂરેપૂરો લાભ મળવો જોઈએ। હડતાલ પર આવી જતા હોય ડૉક્ટર, હવે ડૉક્ટર હડતાલ ઉપર આવી જાય છે, મારતા હોય છે દર્દીના સગા પણ મારતા હોય છે, જ્યારે ટ્રીટમેન્ટ બરાબર ન થાય, કદાચ કોઈ મૃત્યુ પામી જતું હોય, હા, એટલે એ એક્સેપ્શનલ કેસ હોય છે, પણ જનરલી શું હોય છે કે ડૉક્ટરની પહેલી જવાબદારી હોય છે, એ સર્ટિફિકેટ આપતી વખતે પણ એમને પૂછવામાં આવતું હોય છે કે ભાઈ તમારું કર્તવ્ય શું છે, કે તમે તમારા ધંધા જોડે પ્રમાણિક રહો। એટલે મારી દ્રષ્ટિથી ડૉક્ટર જો પ્રમાણિક રહે અને સરકારનો સાથ અને સહકાર મળે અને આ બધા જે જળ કાયદા હોય રિમૂવ કરી નાખે સરકાર, અને થોડો ઘણો દર્દીઓનો લાભ થાય એવી મારી અપેક્ષા છે। તો દર્દીઓને લાભ થાય ને સરકાર થોડા કાયદા પણ કડક બનાવે, દર્દીઓના પણ કાયદા બનતા હોય અને ડૉક્ટરોને પણ રક્ષણ મળે તેવા કાયદા બને, તો આ પરિસ્થિતિનો સામનો આપણે ન કરી શકીએ। શું નામ છે આપનું? અરવિંદભાઈ શાહ। વડીલ, આજે અમે વાત કરી રહ્યા છે કે ડૉક્ટરો હડતાલ પર ઉતરી જતા હોય ત્યારે દર્દીઓની શું હાલત થતી હોય છે, અને ડૉક્ટરને એવી તો કેવી પરિસ્થિતિ કે તેમને હડતાલ પર ઉતરવું પડે, સેવા કરનાર વ્યક્તિ જવાબદાર વ્યક્તિ? ડૉક્ટર હડતાલ પર ઉતરી જાય તો બેહાલ થઈ જાય દર્દીઓ, દર્દીઓ બેહાલ થઈ જાય એની સામે શહેર પણ બેહાલ થઈ જાય, શહેર બેહાલ ન થઈ જાય એમનું ધ્યાન એમને રાખવું જોઈએ, પણ એમની સુરક્ષા સામે જે આપણો મુખ્યમંત્રી હોય એને આપવી જોઈએ, જો એ બરાબર ના આપે તો એ કામ ના કરી શકે, એ બી એક માણસ છે, ડોક્ટરને શું સુરક્ષા આપવી જોઈએ? સિક્યુરિટી આપવી જોઈએ, કાયદા કે સિક્યુરિટી આપવી જોઈએ। દાદા, આજે અમે વાત કરી રહ્યા છે ડોક્ટરો હડતાલ પર ઉતરી જાય તો એવી કેવી મજબૂરી કે ડોક્ટરોને હડતાલ કરવી પડે છે, સાથે સાથે પેશન્ટો જ્યારે મૃત્યુ થતા હોય તો એના સગાવાલાઓ ડોક્ટરને માર મારતા હોય છે, તો આપણા દેશમાં આ પરિસ્થિતિ કેવી સર્જાતી હોય છે, આપણે શું વિચારો છો? ના, ગઈકાલે સાપમ જે વાંચ્યું ને ડૉક્ટરોને જે બધી બદનામ કર્યા કે મુસલમાન છે ને એવી રીતે, તમે પેશન્ટ બી તેવી રીતે ધર્મ આધાર ટ્રીટમેન્ટ આપો છો ને ડૉક્ટરને બી સુરક્ષા આપી જો, અને એક ડૉક્ટર બચારો વેન્ટિલેટર પર છે અંદર મારી મારીને, એટલે ડૉક્ટર આપતો રહો કે એ બધા એમની ડ્યુટી સખત નિભાવતા હોય છે, પણ છતાં માર મારો પછી એ બી શું કરે, એને સુરક્ષા આપવી જ જોઈએ ને આપણે, અને શું કાયદા બનાવવા જોઈએ, સુરક્ષા આપવા જોઈએ, હા, એવું કંઈક કરવું જોઈએ કે ડૉક્ટરને આવી રીતે ના મારી શકાય, કારણ કે તમે તો પેશન્ટ ઉપરથી મારે બચાવ પછી કરે શું, કારણ કે એ તો
છે, ખુદી પોતાને પેશન્ટને બચાવવા પ્રયત્ન તો કરે જ છે, પછી કંઈક થાય તો ભગવાનના હાથમાં છે, પણ એ મારા ભાઈ ના જ કરે ને. આપનું શું નામ છે? કૌશિક ભાઈ. સા, તમારું શું માનવું છે? સૌથી પહેલાં તો છે ને, આ જે જ્યાં ગાડી બન્યું એ બનવું ના જોઈએ, અને બન્યું તો સૌથી પહેલાં મુખ્યપ્રધાનને મારવા જોઈએ, પછી બીજી વાત. કારણ કે એ જોડે જ કરાવે છે આ બધું, અને નામ બીજા બધા ડૉક્ટર એ બે જ ખોટી છે. એટલે પહેલાં તો સૌથી પહેલાં કંઈ બી વાત કરતાં પહેલાં એને જ મારવી જોઈએ, અને એને પદભ્રષ્ટ કરવી જોઈએ. પછી બીજું પોલિટિકલ ગેમ છે, આ પોલિટિકલ ગેમ છે, નહીં તો ક્યાંથી થાય આવું? ગુંડાઓ આવી જાય એકદમ ઓચિંતા, કોઈ સારા કામ કરવા ગયા ગુંડા ક્યાંથી આવે? કોઈ સારું કામ કરવા ગયા ગુંડાગર્દી કરવા ગયા? હા, તો એ ખોટું જ છે ને. એટલે પહેલાં તો મુખ્યપ્રધાનને જ મારવા જોઈએ, કે એને જ એને એને પદભ્રષ્ટ કરવી જોઈએ, પછી બીજી બધી વાત. જે પરિસ્થિતિ સર્જાઈ ડોક્ટર ઉપર, આપનું શું માનવું છે? એ માનવાનું છે, ડોક્ટર ભૂલ નથી, ડોક્ટરને સેવા કરે છે, તેને પ્રોટેક્શન તો હોવું જ જોઈએ, અને પોલિટિકલી એમને બધું ગડબડ કરે છે એ બરાબર નથી. તમને લાગે છે કે પોલિટિકલ ગડબડ થઈ રહી છે? થઈ જ છે ને, બાકી તો આખા બીજા સ્ટેટવાલા કેમ કોઓપરેટ કરે છે? એમ્સવાલા સ્ટ્રાઇક પર ગયા છે, એમપીવાલા ગયા છે, રાજસ્થાનવાલા ગયા છે, કેમ ગયા છે? તમે ભૂલ કરો તો મને ખોટો લાગે, પણ એમને અને એમને બધાને લાગે તો માનવું જ પડે ને. આપનું શું નામ છે? ભરતભાઈ મોદી. ભરતભાઈ, તમારું શું માનવું છે ભાઈ? એવું કહ્યું કે બંગાળ જ છો ને? નહીં, ફીચર્સ તમારા બંગાળી છે, તમે ભલે ના પાડો. આપનું શું નામ છે? ખરેખર ભરતભાઈ મોદી. અને ભરતભાઈ, તમારું શું માનવું છે કે આ ડોક્ટરો હડતાલ પર કેમ ઉતરી જતા હોય છે, અને એમને એવી પ્રોટેક્શન પ્રોવાઈડ કરવામાં આવે છે કે નથી આવતું, અને ડોક્ટરો સેવા પણ કરતા હોય છે, સાથે સાથે દર્દીઓની પણ પ્રોટેક્શન આપવું જોઈએ? આવું એકાએક જો હડતાલ ઉપર જતા રહે તો દર્દીઓને કેટલું સહન કરવું પડે? ઘણા ઘણા મોટા મોટા જે સિરિયસ કેસો હોય એ તો ખરેખર ઉપડી જ જાય બિચારા. એટલે ખરેખર તો હડતાલનું પગલું ખોટું જ છે. અને દર્દીઓની હાલત કેવી? દર્દીની હાલત, કારણ કે દર્દી પહોંચતા પહોંચતા તો બિચારો પૂરેપૂરો ખલાસ જ થઈ જાય. એટલે ખરેખર હડતાલ નહીં પાડવી જોઈએ, બીજા આના કોઈ એક્શન લેવા જોઈએ. ડોક્ટરોને માર મારવામાં આવે ત્યારે શું એને પ્રોટેક્શન આપવું જોઈએ નવેસરથી, અથવા તો જેણે માર્યો હોય એને કંઈ સજા થવી જોઈએ? કાયદા કેવા બનાવવા જોઈએ? કાયદા સજા સ્ટ્રિક્ટ બનાવવા જોઈએ, પણ હડતાલ અને જે વ્યક્તિની લાઈફ ઉપર જે જાય એ ખોટું છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું નામ છે આપનું? દિનકર શાહ. સર, આજે અમે વાત કરી રહ્યા છે, ડોક્ટરો હડતાલ પર જતા હોય ત્યારે દર્દીઓની હાલત ખરાબ થઈ જતી હોય છે, અને આજે પરિસ્થિતિ સર્જાઈ છે, તો તમારું શું માનવું છે આ પરિસ્થિતિને જોઈને? હવે એક તો એ વાત ખરી કે ડોક્ટરોએ હડતાળ ઉપર જવું તો ન જોઈએ, પણ બંને સાઈડ છે, દરેક સિક્કાની બે બાજુ હોય એમ. એક પણ છે કે ડોક્ટરોને પોતાની સેફ્ટી પાસે એમને પણ કુટુંબ છે, પોતાનું સેફ્ટી માટે એમને પણ સજાગ તો રહેવું જોઈએ, અને એમને આવી રીતે મારવામાં આવે ગુંડાઓ ભરીને એ પણ બરાબર તો નથી. એટલે હવે દરેક માણસ કંઈ એવું નથી કે એક લાફો મારો એટલે બીજો ગોલ ધરે, એટલે દરેક ડોક્ટરો છે. અને અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં હડતાલો અને દેખાવો કર્યા સિવાય કશું જ થતું નથી, એમ આ બાબતમાં જો એવું કરવામાં આવે કે ડૉક્ટરોને ભવિષ્યમાં પણ એમની એમ કે સેફ્ટી માટે પૂરતી જો ખાતરી આપવામાં આવે તો એ હડતાળ ઉપર ન પણ જાય. એટલે સિક્કાની બંને બાજુ છે, એટલે એક જ બાજુનું કહેવું એ મને તો યોગ્ય નથી લાગતું, બંને બાજુનો છે. સર, આજે અમે વાત કરી, વડીલે કહ્યું કે આપણા દેશમાં ડેમોક્રેસી છે એના પાયા ક્યાંક હલી ગયેલા છે, અને જ્યાં સુધી બંડનો પોકારો બળવો ન કરો ત્યાં સુધી સરકારના કાન પણ બહેરા હોય છે, જ્યાં સુધી મોટો અવાજ ન કરો ત્યાં સુધી અવાજ નથી સંભળાતો. ખૂબ મુદ્દા પરની વાત કરી વડીલે, આ પરિસ્થિતિનો સામનો આપણે અત્યારે કરી રહ્યા છીએ, તો ડોક્ટરો આવી રીતે હડતાલ પર જતા હોય, દર્દીઓની આવી હાલત બનતી હોય, તો આપનું શું માનવું છે? અત્યારે મારું એમ કહેવું, જે લોકો છોકરાઓ એમડી ડૉક્ટર કરે એ લોકોની પાસે 12 કલાકથી વધારે કામ લેવામાં આવે છે, 24 કલાક 36 કલાક રજા આપવામાં આવે, તો દરેક માણસને 12 કલાક કે 8 કલાકથી વધારે જોબ ન હોવી જોઈએ, એના માટે તમારે જાગૃત કરવું પડે. બીજું કે જે પેશન્ટો આવે છે એને તમે બે શબ્દ મીઠાશ બોલો તો અડધો દર્દ ઓછું થાય, પણ બધા એટલા બિઝી હોય કોઈ 2 મિનિટ સ્માઈલ, અત્યારે દરેક
સુધાંશુ મહારાજ કહે છે, દરેક મારે કે સ્માઇલ આપો તો સ્માઇલથી તમારું અડધું દર્દ ઓછું થઈ જાય. તમે થોડીક પ્રેમથી ડૉક્ટર તરીકે વાત કરો તો પેશન્ટને કેટલો આરામ મળે. હું જે પસાર થયો છું, મેં બાયપાસ કર્યું, હું વેન્ટિલેટર પર હતો 10 દિવસ મેં બાયપાસ કર્યો છે. પછી પ્રાઇવેટ ના કિસના હોસ્પિટલ, પછી મેં પોસ્ટેડના રેડિયેશન લીધેલા છે કેન્સરના. એટલે મારો અનુભવ, ત્યાં એટલા બધા પેશન્ટો હોય છે, પણ ડૉક્ટર જ્યારે પેલા મશીનની માફક જે કામ કરતા હોય, એક સ્માઇલિંગ ફેસ કે પેશન્ટને 2 ઘડી શાંતિથી સાંભળે તો અડધું દર્દ ઓછું થઈ જાય ને થોડી કરે જ આવે. ડૉક્ટર જે સિન્સિયર કામ કરે છે એના માટે તમારે, હું તો આરકે ડૉક્ટર આરકે પટેલ યુઆર મહેતાનો ડાયરેક્ટર છે અને એમણે જે સેવા આપી છે એવા સેવાભાવી ડૉક્ટરો માટે ખાસ ટ્રેનિંગ, હ્યુમન બિંગ રિલેશન્સના ક્લાસીસ ચલાવીને એમને પ્રેમથી પેશન્ટ જોડે વાત કરે ને તો અડધું દર્દ ઓછું થઈ જાય. બધા અમુક ડૉક્ટર શું હોય છે, ફક્ત પ્રોફેશન ન થવું જોઈએ, પણ આજે સમાજમાંથી તમે આયા. મેં એક ડૉક્ટરના સ્ટુડન્ટને 2000 રૂપિયા લોન આપી હતી, એનો મોટો કાગળ આવ્યો હતો કે તમે મને જે ભણવામાં મદદ કરી છે. મેં કહ્યું તું પર આવી રીતે મદદ કરજે કોકને. એટલે મેં એક તો આપણે નામ ભૂલી ગયો, સૌરાષ્ટ્રમાં તમે અહીંથી 2000 ચેક મોકલી હતી સ્ટુડન્ટ્સને ભણવા માટે ફી માટે, તો એનો 3 પાણી કાગળ રાખતો. મેં એને આશા રાખી હતી કે તમે જ્યારે ડૉક્ટર થાઓ ત્યારે તમે બી કોકને આવી રીતે મદદ કરજો, કે આજે દુનિયા બધા માણસોને સરખા નથી હોતા. અને નાના ગામડાના છોકરાઓ ઇન્ટેલિજન્ટ હોય છે, જે ક્લાસ ઉપર એમને નોલેજ સપોર્ટની જરૂર હોય ફાઇનાન્સની, અને એના માટે આ ડૉક્ટર. બીજો દાખલો આપો, બીજી અલ્યુમની એસોસિએશન સિવિલો જે ડૉક્ટર સિવિલો ભણી ગયા, એ લોકો અમેરિકા ગયા, 10 વર્ષે 40-50 લાખ રૂપિયા એ મોકલે છે મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સને. પછી હોસ્પિટલ હડતાલ પર ઉતરે ત્યારે દર્દીઓની હાલત કેવી થતી, એ તો કલ્પના જ ના આવે. જે દર્દીઓ ગામડેથી આવ્યા હોય એને રહેવાના પ્રોબ્લેમ, જમવાના પ્રોબ્લેમ, આજે સારી ટ્રીટમેન્ટ મળે એના માટે તો હવે ગવર્મેન્ટ મોદી સાહેબની સરકાર જેટલું બને એટલી મહેનત કરી રહી છે, પણ એનો પ્રોપર રસ્તે જાય એનું એડમિટેશન ઉપર આધાર છે. ખૂબ વડીલે ખૂબ મુદ્દા પરની વાત કરી છે કે પ્રોપર રસ્તે જાય અને જે વ્યવસ્થા કરવામાં આવે, જો પ્રોપર કરવામાં આવે તો વાંધો ન આવે. બીજા પણ લોકો છે, ચાલો જાણીએ. મિત્રો, ગાર્ડનમાં અનેક લોકો આવે છે, પોતાની હેલ્થ પ્રત્યે સભાન પણ છે. ચાલો તેમની પણ મુલાકાત લઈએ કે ડૉક્ટર વિશે તેઓ શું જાણે છે અને શું કહેવા માગે છે. શું નામ છે આપનું? ગીતાબેન. હું નહીં બોલી શકું. તમે નહીં બોલી શકો? ડૉક્ટરની મુલાકાત લો છો? ના ના ના. કંઈક થયું હોય તો તમે ડૉક્ટર પાસે જાઓ અને ડૉક્ટર તમને ના મળે તો કેવી હાલત થાય? હું ડોક્ટર પાસે ગઈ જ નથી હજુ સુધી. અરે વાહ, ખૂબ નસીબદાર છો તમે કે ડોક્ટરની મુલાકાત નથી લેતા. મારે કોઈ ફેમિલી ડોક્ટર જ નથી. પણ ડોક્ટર જ્યારે હડતાલ પર ઉતરતા હોય તો કેવી હાલત થતી હોય? જેને તકલીફ હોય ને તો હડતાલ થાય જ, બહુ તકલીફ થાય. જેને તકલીફ પડતી હોય એ જ સમજી શકે. બીજા પણ વડીલ છે, શું નામ છે આપનું? ઉર્મિલા. ઉર્મિલાબેન, ડોક્ટરો પણ હડતાલ પર ઉતરી જતા હોય ત્યારે કેવી હાલત થતી હોય દર્દીઓ? અમે બતાવવા જઈએ છીએ ને, અમારી તબિયત ઠીક નથી હોતી, તો એટેકનું છે મને, તો મારે જરા કોન્ટેક્ટ કરવો પડે છે. જો હડતાલ પર હોય તો આપણી દશા બેસી જાય ને. આવા ઘણા, તમે તમારી એક વેદના તમે ઠાલવી રહ્યા છો, આવા તો કેટલાય લોકો છે કે જ્યારે હોસ્પિટલમાં એડમિટ હોય અને ડૉક્ટર અવેલેબલ ન મળે ને તત્કાલ જો એને ઓપરેશન કરવાનું થાય ને ન થાય તો એનો જીવ પણ જઈ શકે. ડૉક્ટરે હડતાલ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? ખરે જો તો ના કરવી જોઈએ, કોઈ એની જગ્યાએ મૂકવા જોઈએ એમને, કોઈ બીજા ડૉક્ટર, બીજા ડૉક્ટરોને મૂકવા જોઈએ, ડૉક્ટરે હડતાલ ન કરવી જોઈએ. શું નામ છે આપનું? અલકા. અલકાબેન, જે પરિસ્થિતિ સર્જાઈ છે વર્તમાન ડૉક્ટરો પર, તો આપનું શું માનવું છે? બરાબર છે, ડૉક્ટરોએ હડતાલ ન પાડવી જોઈએ, પણ મમતા બેનર્જીએ જ્યારે એ લોકોની સામે ન્યાય કરવો જોઈએ ન કર્યો ત્યારે ડૉક્ટરો હડતાલ ઉપર ઉતર્યા ને. તાળી 2 હાથે જ પડે છે, 1 હાથે તો પડતી નથી. સમગ્ર દેશની વાત કરવામાં આવે તો સમગ્ર દેશના ડૉક્ટરો, હા તો પણ એ એક વ્યક્તિને સીધી કરવી હોય તો આ પગલું ભરે તો જ થાય ને, તો ન થાય એટલા માટે લોકો આ કર્યું છે. બરાબર છે કે પેશન્ટની હાલત ખરાબ થાય છે, બધી વાત બરાબર, પણ એ ડૉક્ટરોને મમતા બેનર્જીએ કેમ ન્યાય ન આપ્યો? એ ઉપરથી ભાષાનું બહાનું કાઢે છે કે બંગાળમાં રહેવું હોય તો ભાષા બંગાળી બોલવી પડશે. એટલે તો કાલે પહેલાં એક પેલા સાંસદે કીધું ને કે તમે તમિલમાં જાઓ છો, તમિલમાં વાત કરો છો, તો બંગાળની વાત કરે. હા, એ તો રાજનીતિ છે. આપનું શું નામ છે? ચંદ્રિકા ગણાત્રા છે. ડૉક્ટરની સર્વિસ એ એસેન્શિયલ સર્વિસ કહેવાય.
અને ડૉક્ટર એ પેશન્ટ માટે ભગવાન સમાન કહેવાય. જો એક સારો ડૉક્ટર હોય તો પેશન્ટનું અડધું દુઃખ જતું રહે છે, ખાલી એની સાથે વાતચીત કરવાથી જતું રહે છે. ડૉક્ટરોએ પોતાની ડિમાન્ડ હોઈ શકે, ડૉક્ટરોને બી પોતાના પ્રોબ્લેમ હોઈ શકે, પણ આ બધા પ્રોબ્લેમ એને સમજાવટથી થોડાક દૂર કરવા જોઈએ. અને આ એસેન્શિયલ સર્વિસને ધ્યાનમાં રાખીને, પેશન્ટોનો ખ્યાલ રાખીને, પોતાની ડિગ્રીનો ઉપયોગ કરીને એણે પોતે તો આ એસેન્શિયલ સર્વિસ પૂરી કરવી જ જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. બેનનું સ્પષ્ટપણે માનવું છે કે ડૉક્ટરે પણ પોતાની જવાબદારી ભૂલવી ન જોઈએ. શું નામ છે આપનું? ઉષાબેન ત્રિવેદી. ઉષાબેન, તમારું શું માનવું છે? મારું માનવું છે કે મમતાએ જે કર્યું બહુ જ ખોટું કર્યું છે, કારણ કે બીજેપીવાળાએ એનો ઘર તોડ્યો છે, એનો બદલો લેવા માટે એણે આ બધું તોફાન ઊભું કર્યું છે. અને ડૉક્ટરો એ પોતાની ફરજ ભૂલવી ના જોઈએ, બરાબર, પણ ડૉક્ટર પણ એક માણસ છે અને પેશન્ટ હોય પેશન્સ રાખવું જોઈએ. ઘણીવાર એવા સિચ્યુએશન થઈ જાય છે કે ડૉક્ટર પોતે શું કરવું સમજ નથી પડતી, કારણ કે આફ્ટરઓ એ પણ હ્યુમન બિંગ છે. સફેદ કોટ પહેરીને ડિગ્રી લીધી એટલે ડૉક્ટરો ભગવાન નથી થઈ જતા કે તરત પ્રાણ પૂર્ણિમાં, કારણ કે હું હોસ્પિટલમાં જાઉં છું એટલે જોઉં છું, એટલે બે જણ એમાં માર્ક છે. સિક્કાની બે બાજુ છે, બે જણનો વાંક હોઈ શકે. ક્યાંક દર્દીઓ પણ ડૉક્ટરને નુકસાન પહોંચાડતા હોય છે, ક્યારેક ડૉક્ટરો પણ ક્યારેક તકલીફોમાં આવી જતા હોય છે, ડૉક્ટરો પણ ક્યારેક હાવી થઈ જતા હોય છે. બીજું, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આજે આપણે મુદ્દા પરની ચર્ચા કરી કે પશ્ચિમ બંગાળમાં જે હાલત સર્જાઈ છે, સિક્કાની બે બાજુ દેખાતી હોય છે, ડૉક્ટરોનો પણ ક્યાંક વાંક આવી શકે છે, ક્યાંક દર્દીઓ પણ ખૂબ ગુસ્સામાં આવી જતા હોય છે, દર્દીના સગાવાલા પણ ક્યાંક અણછાતું વર્તન કરતા હોય છે. નાગરિકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા કે ડૉક્ટરો હડતાલ પર ન ઉતરવું જોઈએ. ઘણા નાગરિકોએ તો કહ્યું કે ડૉક્ટરો જે કરી રહ્યા છે યોગ્ય કરી રહ્યા છે. તો મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આવી જ રીતે અવનવા મુદ્દા પરની ચર્ચા કરતા રહીશું. આવતીકાલે ફરી મળીશું ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નવા વિસ્તારમાં એક નવા મુદ્દાની ચર્ચા સાથે. તમારી હોસ્ટ એન્ડ હોસ્ટ મિત્તલે રજા આપો, આવજો.